તમે અવયવ વિશે હવે જાણો છો। ચાલો જોઈએ કે 12 ના અવયવ શું મળે છે, એટલે કે એવી કઈ પૂર્ણ સંખ્યાઓ છે જેને બીજી પૂર્ણ સંખ્યા સાથે ગુણતા આપણને 12 મળે। દાખલા તરીકે 1 × 12 = 12। આમ આપણે કહી શકીએ કે 1 એ 12 નો અવયવ છે, એમ પણ કહી શકાય કે 12 એ 12 નો અવયવ છે। આગળ જોઈએ 2 × 6 = 12। આમ 2 એ 12 નો અવયવ છે અને 6 પણ 12 નો અવયવ છે। 3 × 4 = 12। આમ 3 અને 4 પણ 12 ના અવયવ છે, તેથી કહી શકાય કે 1, 2, 3, 4, 6 અને 12 એ 12 ના અવયવ છે। આ બાબતને બીજી રીતે પણ જોઈ શકાય। દાખલા તરીકે આપણે 3 ને લઈએ, આપણે કહી શકીએ કે 3 એ 12 નો एक अवयव छे। 3 એ 12 नो एक अवयव छे। अथवा बीजी रीते जोईए तो कही शकाय के 12 એ 3 वडे विभाज्य छे। 12 એ 3 वडे विभाज्य छे। आम आ विडियो में आपणे अवयव होवुं अथवा विभाज्यता ने बीजगणितनी रीते समझीशुं। दाखला तरीके आपणे 3xy लईए। आ एक एकपदी छे जेमां 3 एक पूर्णांक संख्या सहगुणक तरीके छे। 3 ए पूर्णांक संख्या छे। हवे तेने बीजी कोई एकपदी साथे गुणीए जेनो पण सहगुणक एक पूर्णांक संख्या होय गुणिया -2 x² y घन, तो तेनुं परिणाम शुं मळे? तेने बराबर थशे सहगुणकोनो गुणाकार करता 3 × -2 = -6, x × x² = x घन અને y × y ઘન = y4। હવે જો -6x ઘન y4 ના અવયવો વિશે વાત કરીએ તો કહી શકાય કે 3xy એ આ પદનો એક અવયવ છે। અહીં નીચે લખીએ 3xy એ -6x ઘન y4 નો એક અવયવ છે। 3xy એ -6x ઘન y4 નો એક અવયવ છે। બીજી રીતે કહીએ તો -6x ઘન y4 એ 3xy વડે વિભાજ્ય છે। બંને એકબીજાની પૂરક બાબતો છે। જો આપણે આ બંને એકપદીઓ કે જેમાં પૂર્ણાંક સહગુણક છે તેનો ગુણાકાર કર્યો તો આપણને આ પરિણામ મળ્યું, જે પણ એક એકપદી છે। આમ કહી શકાય કે આ બંને તેના અવયવો છે। અથવા બીજી રીતે કહીએ તો -6x ઘન y4 એ આ બંનેમાંથી કોઈ પણ અવયવ વડે વિભાજ્ય છે। આપણે તેને દ્વિપદી કે બહુપદી દ્વારા પણ સમજી શકીએ। દાખલા તરીકે બીજું એક ઉદાહરણ લઈએ, x + 3 × x + 7 જેને બરાબર મળી શકે તેને ત્રિપદી સ્વરૂપે લખીએ। તે થશે x × x = x², ત્યારબાદ 3x + 7x = 10x। આપણે દ્વિપદીના ગુણાકાર અગાઉ શીખી લીધા છે। ત્યારબાદ 3 × 7 = 21, x² + 10x + 21। આ બંને દ્વિપદીને બહુપદી પણ કહી શકાય। જુઓ કે x નો સહગુણક 1 છે જે પૂર્ણાંક સંખ્યા છે, તેમજ આ બંને અચળ પદ પણ પૂર્ણાંક સંખ્યાઓ છે। આમ આપણે કહી શકીએ કે આ બંનેમાંથી કોઈ પણ દ્વિપદી એ આ ત્રિપદીનો એક અવયવ થશે। બીજી રીતે કહીએ તો આ ત્રિપદી એ આ બંનેમાંથી કોઈ પણ વડે વિભાજ્ય છે। નીચે લખીએ x² + 10x + 21 નો એક અવયવ છે। અથવા x² + 10x + 21 એ x² + 7 વડે विभाज्य छे। અહીં x વત્તા 3 પણ લઈ શકાય। આમ અહીં સહગુણક તરીકે પૂર્ણાંક સંખ્યા ધરાવતી દ્વિપદી અથવા બહુપદીઓ વડે પણ આપણે આ બાબત સમજ્યા।